સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતેની પરંપરા આજે પણ 80 વર્ષ પછી પણ યથાવત છે. પહેલા ગરબી, બાદમાં ભવાઈ અને ત્યારબાદ અંબાજી ચોકમાં ગરબા ગવાય છે. પ્રાંતિજના નિભાગોર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે આજથી 80 વર્ષ ઉપર પ્રાંતિજના મિસ્ત્રી સમાજ દ્વારા સાંપળ મહાકાલી મંદિરથી જ્યોત અહીં લાવવામાં આવી હતી અને હાલમાં પણ જ્યોત ચાલુ છે. ત્યારે અંતરાયુગમાં પણ અહીં નવરાત્રિના 9 દિવસ વર્ષે હતી. પરંપરા મુજબ પહેલાં ગરબી અને ત્યારબાદ ભવાઈની સૂર અને પછી મંદિર ચોકમાં નવરાત્રિ કે અન્ય કોઈ પણ કાર્યક્રમ થાય છે અને ગરબા રમવામાં આવે છે. ત્યારે આજે પણ અંબાજી માતા શિવશક્તિ મંડળ દ્વારા યંત્રયુગમાં પણ ડીજે અને લાઉડસ્પીકરના ટ્રેડ વચ્ચે અહીં પહેલાં ગરબી ગવડાવવામાં આવે છે અને પછી ભવાની સૂર અને બાદમાં ગરબા ગાવામાં આવે છે, જે 80 વર્ષ બાદ પણ યથાવત છે. અને નવરાત્રિના 9 દિવસ પરંપરા બાદ ગરબા ચાલુ થાય છે ત્યારે આ વિસ્તાર ગરબા રસિકો સાથે ખેલૈયાઓ અવનવી સ્ટાઇલ સાથે ગરબી ઘૂમતા હોય છે. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. અંબાજી માતા શિવશક્તિ માઈ મંડળ સોપળ માતાથી માતાજીની જગદ મહાકાળી માતાની જ્યોત અહીંયા લાયા અને એ વખતે અહીંયા પહેલાં તો ગરબી ગવાતી હતી. ગરબી ગવાયા પછી ભવાઈ રમતા હતા. ભવાઈ રમ્યા પછી જ ગરબા ચાલુ થતા હતા અને એ ગરબા ચાલુ કર્યા પછી જ જે તે કાર્યક્રમ કરવો હોય તો કરાય. પહેલાં માનો કે અંબાજી માતાના ચોકમાં જ્યાં સુધી ગરબી ના ગવાય ત્યાં સુધી ગરબા ચાલુ થતા નહોતા. એ મિસ્ત્રી સમાજ લાવ્યો હતો ત્યાંથી અંબા સાપણ માતાથી મહાકાળી માતાની જ્યોત અહીંયા લાવ્યા હતા. એ સાક્ષાત અત્યારે હાલ મા જગદંબા મહાકાળી અત્યારે હાલ જ્યોત ચાલુ છે. એમની લગભગ 70-80 વર્ષની આસપાસની વર્ષોથી પરંપરા જળવાઈ રહેલી છે.